સુરતમાં બાળકી સાથે અઘટિત ઘટના બનતા અટકી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળતી વિગત અનુસાર પાંડેસરાના વડોદ ગામ ખાતે આવેલ રણછોડનગરમાં માસૂમ 3 વર્ષની બાળકી પડોશીના મકાનમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી હતી. માસૂમ બાળકીના રડવાનો અવાજ સાંભળી આડોશ પડોશના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, જે બાદમાં પડોશમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની અરવિંદ નિષાદના ઘરનો દરવાજો ખખડાવતા 3 વર્ષની બાળકી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી હતી, જે જોઈ પાડોશીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, જેથી ઘટનાની જાણ પોલીસને કરી હતી. આથી પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે સૌ પ્રથમ અરવિંદ નિષાદ નામના શખ્સને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી, જ્યારે માસૂમ બાળાને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા બાળકી જોડે એવું કોઈ દુષ્કૃત્ય કર્યું ન હોવાની કબૂલાત કરવામાં આવી છે. છતાં પોલીસ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અરવિંદ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા 10 વર્ષથી પાંડેસરાના રણછોડનગર ખાતે રહી મજૂરી કામ કરે છે. આરોપી બાળકીને ભૂંગળા આપવાનું કહી પોતાના રૂમમાં લઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ ગામમાં રણછોડનગર નામની રહેણાંક આવેલ છે. ત્યાં 1-3 વર્ષની બાળકીને એના પડોશમાં રહેતા અરવિંદ નિષાદ નામના માણસે રાજેન્દ્રભાઈની દીકરીને પોતાની રૂમ તરફ લઈ જતા રૂમનો દરવાજો બંધ કરતા છોકરીએ બૂમાબૂમ કરેલ, જેના ભાગરૂપે અડોશી પડોશીઓએ વાકેફ થયેલા અને એકત્રિત થયેલા કે છોકરી શા માટે રડે છે. છોકરો પોતે એકલો રહેતો હોય છોકરી રડવાનો અવાજ પણ પડોશીઓ માટે એક શંકાનું કારણ હતું, જેથી ત્યાં બધા જ આડોશી પડોશી ભેગા થઈ દરવાજો ખખડાવેલ. દરવાજો ખોલતા છોકરી નિર્વસ્ત્ર હાલતમાં મળેલ, જેથી તે લોકોએ તાત્કાલિક પોલીસને બોલાવેલી અને છોકરીના પિતાને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપી છૂટક મજૂરી કરે છે અને ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને છેલ્લા 12 વર્ષથી વડોદમાં રણછોડનગર ખાતે રહે છે. આરોપીએ અત્યારે તો પૂછપરછમાં સ્વીકાર્યું નથી કે તે પોતે કોઈ દુષ્કર્મ માટે લઈ ગયો હતો, પરંતુ છોકરીની જે હાલતમાં મળી આવી તે જોતાં કદાચ સમયસર અડોશી પડોશીએ ન જગ્યા હોત કે ન એને બહાર કાઢી હોત તો કદાચ કોઈ અઘટિત ઘટના બનવાની તૈયારીમાં. જી, છોકરો ઘણીવાર નાના છોકરાઓને ભૂંગળા જે ફરસાણની દુકાન પર મળતા હોય છે ઘણીવાર વેચતો હતો અને આજે પણ એ ભૂંગળો આપીને છોકરીને એના ઘર તરફ લઈ ગયો. અત્યાર સુધીની તપાસમાં આવી નથી અને આગળની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.